क्रतुंड महा श्री घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। Swami Narayana
Swami Narayana, 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 Swami Swami Narayana Bhagavanani.
ശ്രീനരനാരായണ ദേവൻ ശ്രീലക്ഷ്മി നാരായണ ദേവൻ ശ്രീരാധാകൃഷ്ണ ദേവൻ ശ്രീഗണശ്യാം മഹാരാജ ശ്രീരേവതീമൃദേവജി ഹരി കൃഷ്ണ മഹാരാജ ശ്രീ വിഘ്ന വിനായക ദേവ ശ്രീ കഷ്ടഭഞ്ജന ദേവൻ ഓ പാർവതീപതയെ ഹര ഹര മഹാദേവ ഇഷ്ടദേവ ഭഗവാൻ ശ്രീ സ്വാമിനാരായണ മഹാപ്രഭു ഭഗവാൻ ശ്രീ നരനാരായണ ദേവ് ലക്ഷ്മിനാരായണ ദേവ് നിജ മന്ദിരമാ ബിരാജമാൻ રાધા કૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજના ચરણોમાં નતમસ્તક વંદન પ્રણામ કરી વ્યાસગાદીને વંદન પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ શાસ્ત્રને પણ વંદન પ્રણામ સમગ્ર ધર્મકુલના ચરણોમાં વંદન પ્રણામ કરી પૂજનીય સર્વે સંતોના ચરણોમાં વંદન કથાના સૌ યજમાનશ્રીઓ શ્રીજી મહારાજના વહાલા વહાલા સૌ ભક્તજનોને પ્રેમ અને ભાવપૂર્વક વ્યાસકાદ્યથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનને ભજવાનો એક રૂડો અવસર મનુષ્ય દેહ કરીને જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, એ અવસરને આપણે ઝડપી અને ભગવાનનું સ્મરણ કરી રહ્યા છીએ, શ્રવણ કરવા જઈ રહ્યા છીએ હરિસ્મૃતિ ગ્રંથના કિંચિત થોડાક દુહાને ચોપાઈને. ગઈકાલે વાત કરી હતી સ્મૃતિ એટલે શું, સ્મરણ રાખવું. પરમાત્માની મૂર્તિ જે છે એ હૃદયની અંદર ઉતારવી બહુ જ કઠણ છે. સતત ભગવાનનું સ્મરણ અને એનું અનુસંધાન રહેવું બહુ અઘરું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની સાથે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા ત્યારે મહારાજે જ્યાં જ્યાં વિચરણ કરતા હોય તો શ્રીજી મહારાજની સાથે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સાથે રહ્યા છે અને સાથે રહીને જે અનુભવ આનંદ જે મેળવ્યો છે તો ગજબનો આનંદ છે, જેને શબ્દોથી આપણે વર્ણવી શકીએ નહીં એવો આનંદ છે. એટલે સ્વામી એમ કહે છે હરિસ્મૃતિની અંદર કે મનને પરમાત્માના લીલા ચરિત્રોની અંદર જોડી દેવું. મનને જોડવાથી લીલા ચરિત્રોની અંદર મન છે ને શાંત બનશે, કારણ કે મન છે ચંચળ છે, પકડાતું નથી. શિખર ઉપર રહેલી ધજા જે છે એ ધજા સ્થિર થાય તો મન સ્થિર થાય. સંતોએ મનને તો માકડું કીધું છે, માકડા જેવું છે. માકડું બેહે ખરું, સીધું બેહે. ઘણીવાર ઘરમાં છોકરા ધમાલ કરતા હોય ને તો કહીએ હાવ માકડા જેવો છે, બેહતો જ નથી ને. અને માકડું તમે જો આમ ઘેડું થાય ને તો ગુલાટ મારવાની ભૂલે. મન એવું છે, મનને પકડવું બહુ અઘરું છે. ચંચળ મનને જગતની વસ્તીઓમાંથી પાછું વાળી લેવું, એટલે કે જગતના આ વ્યવહાર જગતમાંથી મનને પાછું વાળી અને પરમાત્માની મૂર્તિની અંદર જોડી દેવું, આથી બીજું કોઈ રૂડું સાધન નથી. અને મનને જીતવાનું જો કોઈ સાધન હોય તો એ છે નવધા ભક્તિ. નવધા ભક્તિ છે, નવ પ્રકારની ભક્તિ. અને એ ભક્તિ એ કરીને મનને મહારાજની મૂર્તિમાં પરોવી રાખવું, વ્યસ્ત કરી દેવું મનને, નવરું ન બેસવા દેવું.
આપણે કહીએ છીએ ને મન નવરું પડે તો શું થાય, નવરો માણા બેઠો હોય હું નખો દ્વાળે, હા કંઈક ને કંઈક કર્યા રાખે. તમે જોજો, ઘણા માણસને તમે જોયા હશે કે સાવ એકલો બેઠો હોય, આ સમૂહમાં બેઠો હોય, સાવ એકલો હોય ને તો કાંઈક ને કાંઈક ઘડીક આમ મૂકશે ને, ઘડીક આમ મૂકશે ને, ઘડીક ખોતર્યા રાખશે ને, કાં પેનને ગોળ ફેરવ્યા રાખશે ને, કાંઈ નહીં હોય એની પાસે કામ. તમે જોયા હશે નવરો બેઠો છે, કંઈક ને કંઈક કરશે. પણ મનને પરમાત્માની અંદર જોડી દેવા માટે નવધા ભક્તિ છે. શ્રવણથી શરૂઆત થાય છે, શ્રવણથી શરૂઆત થાય છે. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે, સાંભળવું. સાંભળવાથી શરૂઆત થાય છે. પણ સાંભળવું શું, સાંભળીશું શું? સાંભળવા માટે તો ઘણું બધું છે, પણ સાંભળવું શું? તો મહારાજના ચરિત્રોને સાંભળવા, જે સાંભળવાથી મન છે એ શાંત બને છે. કદાચ સાંભળતા સાંભળતા કંટાળો આવી જાય તો ગાવું, તો શું ગાવું? ગાવા માટે ઘણું છે. શું ગાઈશું? મહારાજના ચરિત્રોને ગાવા, પછી એ કીર્તનના માધ્યમથી હોય, ચરિત્રો ગાવા. શરૂઆત સાંભળવાથી છે. સાંભળવામાં કંટાળો આવે તો ગાવા લાગવું, જે સાંભળ્યું હોય એ. પણ આખર ભક્તિ તો કરવી જ રહી. ભક્તિ કર્યા વગર ક્યારેય નવરું બેસવું નહીં. અને એમાંય આવા મહારાજ સુખકારી મળ્યા છે, અવતારના પણ અવતારી મળ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદે સ્વામીએ એટલે આ ચિંતામણીની અંદર અનુભવને વર્ણવ્યો છે અને મને તમને ચિંતામણી આપી દીધી છે. આપણા હાથમાં શું છે? ચિંતામણી. ચિંતામણીનો સીધો ને સરળ અર્થ છે, જે ચિંતવો તે સિદ્ધ થાય. માનો કે તમારા હાથમાં પારસમણીનો ટુકડો આવી જાય, આ તો ઠીક છે નથી આવવાનો, પણ આવી જાય તો જોબ કેટલા કરો? જોબ કરો? બેઠા બેઠા ઘરે ફેક્ટરી ના ખોલી દઈએ? અડાડો મૂકો, અડાડો ને મૂકી દો. પારસમણીનો ગુણ લોઢાને સ્પર્શ કરો ને સુવર્ણ કરી આપે. પણ આખર તો સુવર્ણની અંદર કળિયુગનો વાસ છે. માનો તમે ક્યાંય ચાલ્યા જતા હો અને કલ્પવૃક્ષ તમને પ્રાપ્ત થઈ જાય. કલ્પવૃક્ષ, જે કલ્પના કરો, વૃક્ષની નીચે બેસીને જે કલ્પના કરો એ મળે. કામ દુધા મળી જાય. પણ બધાથી ઉપર મારાને તમારા હાથમાં સદગુરુ ગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ચિંતામણી આપી દીધી. મૂર્તિ ચિંતવો, મૂર્તિ દ્વારે થશે અનેક જીવનું કલ્યાણ. મૂર્તિ ચિંતવો. અને એમાંય સ્વામીએ પોતાના અનુભવને અહીંયા લખ્યા છે, અનુભવની વાત કરી છે. એમ કેવું હોય ને તો પણ ચાલે કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની આ રોજની સી ડાયરી છે. ઘણા માણસ આખા દિવસની પોતાની રોજની સી ડાયરી લખે, હિસાબની ડાયરી હોય ને એમ આખા દિવસની અનુભવની ડાયરી ઘણા મેન્ટેન કરતા હોય, સિક્રેટ ડાયરી રાખી હોય, જેને આખા દિવસની દિનચર્યા કહીએ છીએ આપણે, એમાં નોંધેલી હોય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની રોજની સી કહીએ, દિનચર્યાની ડાયરી કહીએ તો પણ વાંધો નથી. જેમાં 7 કેપ્સ્યુલ આપી છે આપણને સ્વામીએ, 7 કેપ્સ્યુલ આપી છે.
અને પખવાડિયાના દિવસ કેટલા? અઠવાડિયાના દિવસ કેટલા? 7 દિવસ. આઠમાં તો કોઈની પાસે છે નહીં ને એક્સ્ટ્રા. ના, ચિંતામણી કેટલી છે? દિવસ કેટલા છે? માણસની પાસે જીવન અને મરણનો સમય કેટલો છે? 7 દિવસ. ની આખર તો 7 જ દિવસ ને, ક્યારે તેડું આવશે નક્કી નથી, પણ દિવસ કેટલા? જીવન અને મરણની વચ્ચેના દિવસો જે ગણીએ તો આમ તો 7 જ ને. તેડું કોનું ક્યારે, ટિકિટ કોની ફાટવાની એ ખબર નથી. અઠવાડિયું છે. પરીક્ષિતની પાસે પણ સમય 7 દિવસનો જ હતો, પણ ફરક એટલો હતો કે પરીક્ષિતને ખબર છે કે મારું મૃત્યુ આ દિવસે, આજથી 7મા દિવસે છે. એ જાણે છે આજથી 7મા દિવસે. આપણી પાસે સમયગાળો તો આટલો જ છે, વધારે નથી. ટિકિટ કોની ક્યારે ફાટવાની એ જ ખબર નથી. સ્વામીએ 7 ચિંતામણી આપી છે આપણને. 7. પ્રથમ ચિંતામણી કઈ? તમે સાંભળી ગયા છો કથા. પહેલી કઈ હતી? 11 મહિના જ થયા છે કથા પૂરી થઈ, 11થી વધારે નહીં થયા હોય. કેટલા મહિના પૂરા થયા? છેલ્લે ક્યારે સાંભળી હતી? હા, કેટલા? ના, તમારા યુટ્યુબની અંદર 11 મહિના બતાવ્યા એટલે મેં કીધું. જેટલા થયા હોય એટલા. પણ યાદ તો હશે જ, પહેલી ચિંતામણી કઈ હતી? એટલે પહેલો દિવસ આપણો, ચાલો પહેલો દિવસ. જીવણભાઈ જોઈને નહીં, પેપર ફૂટી જાય. હા, બોર્ડની એક્ઝામ ચાલે છે, પેપર ફૂટી જાય. પહેલી ચિંતામણી, પહેલો દિવસ. કોણ કહેશે? કોઈ નહીં. ખોટું પડત કઈ ચિંતા ના કરશો, બોલો. નહીં નહીં, એમ નહીં, ચિંતામણીનું નામ મને ખાલી કહ્યું. જેમ કે વાર છે તો આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. પહેલી ચિંતામણીને, હા, કંઈક અવાજ આવ્યો પણ થોડુંક આમ ભાવ આમ લાગ્યું મજબૂત વાત હોય એવું. કઈ ચિંતામણી? સ્વરૂપ ચિંતામણી. વાહ, બહેનો માટે તાળીઓ તો પાડો. ભા આમ આમ જુઓ તો ખરા. યજમાન હોય એટલે યાદ રાખી, પણ જોઈને નથી કીધું ને કોઈએ. આ જીવન ભી આમાં ધ્યાન રાખવું પડે. કોકના પણ મારા જે પહેલો બેરખો માર્યો હોય ને પછી એ ધ્યાન રાખે કે બીજો કયો ઊંઘી જાય છે એમ. બીજી ચિંતામણી, બીજો વાર, બીજો દિવસ વગર. ધ્યાન ચિંતામણી એટલે સવાલ કર્યો કે જવાબ આપ્યો? ચાલો, કન્ફ્યુઝન છે તો એને દૂર કરીએ. બીજી ચિંતામણીની અંદર શેની શેની લીલાઓ આવી? હા, થાળ ચિંતામણી જમતા જોયા છે, થાળ ચિંતામણી. ત્રીજી ચિંતામણી, ટાઇટલ બોલો. હા, ફૂટી ગયું પેપર. હા, પેપર ફૂટી ગયું. હા, સ્કોડ બોલી. તો આપણે ત્રીજી છોડી દો, ચોથી. હાલો, રિવિઝન ટાઈમ છે. મહારાજને, મૂર્તિને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ
એક એક દિવસ મને ને તમને પરમાત્માને રોજ યાદ કરવા માટે આપ્યો. જાજો સમય નથી લાગતો આને યાદ કરતા પણ, છતાં પણ રોજની તમે એક ચિંતામણી અઠવાડિયાની લઈને ચાલો. આજે આ આજે આ આજે મહારાજ તમારી સતત ભેળાને ભેળા જ રહેશે, સતત ભેળાને ભેળા. ત્રીજી ચિંતામણી છે મહારાજના દર્શન કરવાની, એટલે દર્શન ચિંતામણી. અને ચોથી ચિંતામણી છે લીલા ચિંતામણી, જેમાં મહારાજે જે લીલાઓ કરી છે એને સંભાળીએ છીએ. આ ચારેય ચિંતામણીનો સાર જેને કહેવાય, એમ અઘરું જે પેપર કહેવાય, મહત્વનું જે પેપર કહેવાય, એ છે 5, 6 અને 7. મહારાજ કેવા છે એને ઓળખવા, મહારાજ કેવા મળ્યા છે અને જાણવા, એનું અહોપણું આવવું, એનો મહિમા સમજાવવો, એ 5મી ચિંતામણી મહાત્મય ચિંતામણી છે. અને છઠ્ઠી, સુખ આપનારા ભગવાન સુખરૂપ મળ્યા છે, સુખ ચિંતામણી છે. કેવું સુખ આપ્યું મહારાજે. અને છેલ્લી ચિંતામણી જેની ચર્ચા પહેલી જ ચિંતામણીથી કરતા જ આવ્યા છીએ, મૂર્તિ ચિંતામણી છે. સ્મૃતિમાં બહુ ફાયદા છે, બહુ ફાયદા છે. ભગવાને બહુ કરુણા કરી છે, આવી કરુણા કોણ કરે. અને જ્યારથી ભગવાન આ અવની ઉપર પ્રગટ થયા, ત્યારથી ભગવાન શ્રી હરિ નવીન નિત્ય નિત્ય લીલાઓ કરી રહ્યા છે, નવીન લીલા કરે છે, રોજ લીલા. અને એ નવીન લીલાઓને સંતોએ પોતાના કલમે જ્યારે નોંધી, એટલે મુક્તાનંદ સ્વામીએ સહેજે સહેજે લખી નાખ્યું, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. રોજ નિત્ય નિત્ય નવતમ લીલા, નવીન લીલા, રોજ નવી લીલા કરે છે. એટલે મહારાજ તમારા હાથમાં માત્ર એક આટલો નાનકડો ગ્રંથ હાથમાં હોય ને એટલે સમજવાનું, મહારાજ તમારા ભેળા મહારાજ છે. ચિંતામણી હાથમાં છે, મહારાજ મારા ને તમારા ભેળા છે. અને જેના ભેળા મહારાજ હોય પછી એને કઈ ચિંતા ખરી? જેના ભેળા મહારાજ હોય એને ચિંતા કોઈ જ પ્રકારની છે નહીં. મહારાજે વચનામૃતમાં કીધું ને, કાજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જે ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તો તે પુરુષ જે જે ચિંતવે તે થાય. હવે આ આપણા હાથમાં ચિંતામણી છે, જે ચિંતવું હોય, પણ આપણે શું ચિંતવશું? ચલો આપણા હાથમાં ચિંતામણી છે, શું ચિંતવીશું આપણે? કયું સુખ માગશું? કયું? મહારાજ આપણા હાથમાં છે, મહારાજ આપણા ભેળા છે, મહારાજ આપણી સાથે ને સાથે જ છે, તો હવે મહારાજની પાસે આપણે કયું સુખ માગશું? 1.5 મહિના થયો અમેરિકા, ઓલ ઇઝ વેલ, બધું સેટ થઈ જાય, એ માગીશું? ના. શું માગશું? ભક્તિ ને સત્સંગ તો મળ્યો છે જ, ત્યારે અહીંયા બેઠા છીએ આપણે. અખંડ મહારાજની મૂર્તિનું સુખ, એટલે સંતો કીર્તનમાં ગાયું છે ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપસો માં. તમારી મૂર્તિ વિના બીજું કઈ જ નહીં. અને મૂર્તિ મળી એટલે ને રોજ એનું સ્મરણ, રોજ એનું સ્મરણ. હરિ સ્મૃતિ છે એ બધા જ પાપને બાળનારી છે.
સ્મૃતિ એટલે શું? સંભાળવું, યાદ કરવા, એ આપણે કાલે સાંભળી ગયા છીએ. હરિસ્મૃતિ, ભગવાનને સંભાળવા. હરિસ્મૃતિ એટલે બધા જ પાપોને બાળનારી છે. વચનામૃત વંચાતું હોય અને આપણે બધા બેઠા હોઈએ વચનામૃતની અંદર, અને એ વચનામૃતની શરૂઆત થાય એટલે પહેલાં જ સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બારડે વિરાજમાન હતા ને અંગે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશો દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે બીજો દિવસ થાય તો ફરી પાછી શરૂઆત ક્યાંથી થાય? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. મહારાજ બિરાજમાન છે, સભા ભરાઈને બેઠી છે. શ્રીજી મહારાજ એ સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે. અને ઘણાને તો એમ થાય કે આ વાત આવે ત્યાં સુધી કેટલાક તો એમ સમજતા હોય કે હજી તો વચનામૃત ચાલુ નથી થયું. જવાય છે, જવાય છે, હજી ક્યાં વાત આવી છે, શરૂ થઈ છે, પણ ખરેખર સમજણ નથી. એટલે કે વચનામૃતનો, હરિની સ્મૃતિ કરવાનો પહેલો પેરેગ્રાફ જેમાં ભગવાનની સહેજે સહેજે સ્મૃતિ થઈ જાય છે. ભગવાનની સાથેનો કોઈ લાઈવ ટેલિકાસ્ટ જો હોય તો એ છે વચનામૃત. મહારાજ બિરાજમાન છે, આપણી સામે ચિત્ર ખડું થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એટલે મહારાજ બોલે છે ને આપણે સાંભળીએ છીએ. ક્યારે કહેવાય બોલ્યા છે? ભૂતકાળમાં કહેવાય, વર્તમાનમાં કહેવાય કે ભવિષ્યમાં કહેવાય? કયો કાળ કહેવાય? મહારાજ બોલે છે, આપણે સાંભળીએ છીએ. એટલે મહારાજ મારીને તમારી વચ્ચે પ્રત્યક્ષ બિરાજી રહ્યા છે, પ્રગટ ભગવાન બિરાજે છે. અને હું ને તમે એ જ સભામાં બેઠા છીએ. તો ઘણાને એમ થાય ને મંગલાચરણ ચાલુ કરે ને વક્તા, બીજું મંગલાચરણ ચાલુ કર્યું છે, જઈએ હમણાં સેટ થઈ જવા દો ને એમને, અમે સેટ થવા બેઠા છીએ. હા, સેટ થવા દો ને, કે થોડાક સેટ થઈ જાય. અમારે તો સેટ થઈ ગયું, તમને કરવા છે. અને તમારામાંથી કોક સેટ થઈ જાય તો અહીં બેહાડવા છે. જામવા દો ને, કે જો અમે પછી જઈએ, કે અમારે તો જામી ગયું છે. ના, પ્રારંભમાં પરમાત્માનું, મૂર્તિનું સ્મરણ કરવું, મૂર્તિને સંભાળવી, અને મૂર્તિ જે સંભાળે છે એનું કામ થઈ જાય છે. શરૂઆત કરવી છે મહાત્મય ચિંતામણીથી. મહારાજનો મહાત્મય સમજવું છે. આવો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમ શું લખે છે એનો કરીએ અહીંયા પ્રારંભ. એમ નખશિકા મૂર્તિ નાથની સમરતા સુખ થાય, અહો નિસૌર માદારતા કરવું રહે નકાય, ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ દારે માન, કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિગન. સ્વામી શરૂઆતમાં લખે છે એમ મૂર્તિ, એમ નખશિખા મૂર્તિ સમરતા સુખ થાય. ક્યાંથી કીધું? ક્યાંથી સમરવાની કીધી, શરૂઆત કરવાની કીધી? મૂર્તિના દર્શનની, નખથી શિખા, શિખા સુધી. એમ નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય,
अहो निसयुरे माधारिता हे करवु रहे न काय। महाराज नी मूर्ति ने नख थी शिखा सुधी समरता सुख मळे छे। महाराज नी मूर्ति ने नख थी शिखा सुधी समरता सुख मळे छे। અને એ મૂર્તિને અહોનિશ આઠો પહર એ મૂર્તિને હૃદયની અંદર ધારતા કાંઈ કરવું પડતું નથી, કાંઈ જ નહીં। કાંઈ ન કરવું પડે તો આ સારું નહીં, કાંઈ જ નહીં કરવાનું। લો મહારાજના થઈએ પછી શું કરવું પડે? અહોની સયુર માધારતા એ કરવું રહે ન કાય। જેણે જેણે મહારાજની મૂર્તિને હૃદયમાં ઉરમાં જેણે ધારી છે, જેણે રાખી છે, એને કાંઈ કરવું પડ્યું નથી। એની દરેક ક્રિયામાં મહારાજની જે મૂર્તિ છે એ મૂર્તિ એણે સંભાળી રાખી છે। ગીતાજી એમ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કે મારું જે અનન્ય ભાવથી જે ચિંતન કરે છે, સ્મરણ કરે છે, એની બધી જ ચિંતા હું ઉપાડી લઉં છું। મારું જે સ્મરણ કરે એની બધી જવાબદારી મારી, ભગવાનનો જે થઈ જાય એટલે એની સુખ દુઃખ તમામ જવાબદારી મહારાજ ઉપાડી લે છે। હોય કે દુઃખ હોય એની અન્ન ધન અને વસ્ત્રની જવાબદારી પણ કોણ લે છે? મહારાજ લે છે। આપણી જવાબદારી કોણે લીધી છે? મહારાજ લીધી છે। તો થોડા કરીએ છીએ ને, ઊંધું ઘાલીને દોડીએ છીએ ને, મુઠ્યું વાળીને દોડીએ છીએ। દોડો એની ના નથી, દોડો એની ના નથી, ભગા એટલું ભાગો એની ના નથી, પણ એટલું યાદ રાખજો જેટલું જાઓ છો ને એટલું જ પાછું વળવાનું છે। જેટલું ભાગો છો એટલું ને એટલું બેક જવાનું છે। વ્યવહારમાં જેટલા દોડો છો દોડો કોઈ ના નથી, પણ જવાબદારી તો મહારાજે ઉપાડી લીધી છે। જે દિવસે ગળામાં કંઠી પહેરી લીધી, વર્તમાન ધારી લીધા, જે દિવસે મહારાજના થઈ ગયા તે દિવસથી આપણી અન્નધન વસ્ત્રની જવાબદારી, અન્નધન વસ્ત્રની નહીં પણ અંત સમયે તેડી જવાની એ જવાબદારી મહારાજ લઈ લીધી। એક પ્રસંગ કહું, વડોદરા શહેરમાં ખત્રી કુળની અંદર એક ભગવાનના ભક્ત રહેતા હતા જેનું નામ છે સામબાઈ। નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગને વર્ણવેલો છે। આ સામબાઈ આઠો પર મહારાજનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, કોઈ એવો સમય નહીં હોય કે જેમાં એણે ભગવાનને યાદ નહીં કર્યા હોય। મહારાજનું સ્મરણ, મહારાજનું ચિંતન કાયમ માટે કર્યા કરે, કરે ભજન બાઈ દિન રાત, કહું તે હતણી હવે વાત, રહે ધારણામાં આઠું જામ, કરતા થાય નહીં ઘર કામ। ભગવાનનું ધ્યાન આઠો જામ કર્યા રાખે તો એ કામ કરવામાં એનાથી ઘરનું કામ પણ થતું નહીં, કારણ કે મહારાજના ધ્યાનમાં જતા રહે આઠો પોર મહારાજના ભજનની અંદર। સામબાઈ રાત અને દિવસ પરમાત્માનું ભજન અને કીર્તન જ કર્યા કરે ને સમાધિની અંદર જ કાયમને માટે રત રહીને મહારાજની મૂર્તિનું સુખ મેળવ્યા કરે, તેથી એનાથી ઘરના કોઈ કામ થાય જ નહીં। હવે ઘરના કામ થાય નહીં તો આ દેહનો નિર્વાહ પણ કેમ થાય? કંઈક ઉપજ હોય તો ઘરમાં કંઈક દાણા આવે, નહીં તો ઘરમાં દાણા ન હોય તો આ શરીરને ટકાવી રાખવા માટે અનાજની જે જરૂર પડે છે અનાજ ક્યાંથી આવે?
પણ એની જવાબદારી શ્રીજી મહારાજે ઉપાડેલી. જ્યારે સમાધિમાંથી જાગે એટલે મહારાજ એને અન્ન ને જળ આપી જાય. લો, મહારાજનું ભજન કરે ને મહારાજ એની ચિંતા કરે, અન્નને જળ આપી જાય અને એને કરીને એના દેહનો નિર્વાહ થાય. પણ એકવાર આ બાઈને મનમાં એમ થયેલું કે આમ તો મારું આખું જીવન કેમ ચાલશે, આ દેહ નિર્વાહ કેવી રીતે ચાલશે, આમને આમ મહારાજનું સ્મરણ કરું છું, આમને આમ દેહ મારો પડી જશે. આવી ચિંતા એને ઉરમાં થઈ, સમાધિની અંદર આવી ચિંતા થઈ, મને અન્ન જળ કોણ આપશે, મને અન્ન વસ્ત્રો કોણ આપશે. એને સમાધિમાંથી જ્યારે બાઈ જાગીને તો મહારાજે કેવો પરજો આપ્યો, ઐશ્વર્ય કેવું પૂર્યું મહારાજે. મહારાજે બાજુમાં અનાજ, બાજુમાં અનાજના મોટો ત્રાસ ભરેલો પડેલો ઢગલો, એની બાજુમાં જળની વ્યવસ્થા મહારાજે કરેલી, રોટલા તૈયાર તૈયાર રોટલા પડેલા, દાણા મહારાજ મૂકી ગયા. બાઈ મનમાં તો અતિશય રાજી થઈ, પણ કપડામાં ફેંકાણું નહોતું, કારણ કે લુગડાઈ જોઈએ ને પહેરવા માટે, તો અન્ન આપ્યું, વસ્ત્ર જોઈશે, કપડાનું ઠેકાણું નહીં, તૂટેલા ફાટેલા કપડા હતા. મહારાજે એને નવીન વસ્ત્રો પણ આપ્યા, મહારાજે નવીન વસ્ત્રો પણ આપ્યા. હવે આ બાઈ ક્યાંય ગઈ નથી, એને ખાલી શું કર્યું, મહારાજનું આઠો પોર સ્મરણ કર્યું છે. ખાલી આઠો પોર એને સ્મરણ કર્યું છે. આવું આઠો પોર સ્મરણ કર્યું એને, અને મહારાજ એની જવાબદારી પોતાના શિર ઉપર લઈ અને મહારાજ એનું ભરણ પોષણ કરે છે. બાઈનું ભરણ પોષણ મહારાજ કરે છે. મહારાજે આખી સૃષ્ટિના જેટલા જીવ છે એની જવાબદારી નથી લીધી, ભરણ પોષણ કરનાર તો આખર મહારાજ જ છે, પણ બધા એની નહીં. મહારાજ કે મારો જે થાય છે ને એની જવાબદારી બધાની નહીં, મારો જે થાય છે એની જવાબદારી. બાકી સૃષ્ટિને ચલાવનાર તો કરતા હડતા નિયંતા ધરતા તો મહારાજ છે જ, પણ અન્ન ધન વસ્ત્રને અંતકાળની જવાબદારી તો મહારાજ કહે છે મારો જે ઉદ્ધવ સંપ્રદાયનું આશ્રિત એની જ, બીજાની નહીં, મારું જે ભજન કરે એની, મહારાજનું જે ભજન કરે એની જવાબદારી શ્રીજી મહારાજ પોતાના શિર ઉપર ઉપાડે છે. મહારાજે વડોદરા નરેશને જઈને કીધું કે અમારા આ તમારા વડોદરાની અંદર એક અમારી બાઈ ભક્ત રહે છે ને, એના આજીવનની જવાબદારી તમારે શિર ઉપર લેવાની છે. જ્યાં સુધી એનો દેહ અમે રાખીએ ત્યાં સુધી ઓલી બાઈની બધી જવાબદારી કોણ, મહારાજે ગોઠવણી કરી દીધી ને. આખર ચિંતા કરનાર ભક્તની કોણ છે, મહારાજ છે. પણ ક્યારે મહારાજનું સ્મરણ મહારાજનું ભજન કરીએ તો બાકી એમ હરિજનની ચિંતા જે હ નિત્ય પ્રત્યે હરે હરિ તે હ હરિજનની ચિંતા જે હ નિત્ય પ્રત્યે હરે હરિ તે હ ભગવાન પોતાના ભક્તની ચિંતાને દૂર કરી અને ભગવાન સુખિયા કરે છે વાત સમજાવી જોઈએ તો કામનું છે. જો સમજાય નહીં તો પછી ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોય ને એના જેવું થાય. ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોય, કૂતરાને એમ થાય ઓહો આ તો હું બધું ચલાવું છું, હા હા હા, આ હું જોબ ના કરું તો પછી ઘર હાલે, નહીં તો પણ આપણે ઇન્ડિયામાં એક જણો કમાતો હોય ને દહ ખાતા હોય ને, પણ એક જણો પાવર બહુ કરે, હું લાવું છું ધારા તમે બધા ખાવ છો, પાવર કરે. પણ જો ઠીક છે અહીંયા આવો એટલે બધા પાવર નીકળી જાય, હા મામે બધા કમાતા હોય એટલે
છાના મના બેહો, તમારે કરતા મારે કલાક વધારે છે. હા, અહીંયા પાવર નીકળી. અને આમે જોરે ન થાય ને અહીંયા તો, અહીંયા જોર કેમ કરું? હું કરું છું. હું ના આવું તો શું થાય? હું ના આવ્યો હોઉં તો શું થાય? મેં આમ ન કર્યું હોય તો શું થાય? હું કરું છું એટલે ચાલે છે. સકટનો ભાર જેમ સ્વાનત. ખબર નથી કે હમણાં ટાયર ફાટ્યું ને, અને જો આમ ભાપ થઈને પડ્યું તો રોટલો, સીધો રોટલો. મહારાજ ચલાવે છે, મહારાજ ચિંતા કરે છે ભક્તની. પણ ભક્ત જો ભજન કરે, મૂર્તિને હૈયામાં ધારે, તો અખંડ ચિંતવન કરે, મહિમા સમજીને, તો મહિમા સમજ્યા વગર કંઈ ફળે નહીં. વણિક ભક્ત બાઈ ભક્તથી ઉમિયાબાઈ નામ છે એનું, અને એને જ્યાં પરણાવેલી ને, તો એના લગ્ન જે ઘરમાં થયા ને, એ ઘર સત્સંગી નહોતું, કુસંગી હતું. સત્સંગ આવતો જ નહીં એટલે બાઈને બહુ હેરાન કરે સત્સંગ છોડાવવા માટે. તારે આમ નહીં કરવાનું, તારે તેમ નહીં કરવાનું, તું આમ કર ને. આખો દાડો જ્યારે હોય ત્યારે માળા લઈને બેસી જાય છે, આખો દિવસ જ્યારે હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા રાખે છે. અમારે આની સાથે કોઈ લેવા દેવા, તારે આ જ કરવા, બીજું કંઈ જ નહીં. તેના ઘરે માં કુસંગ છે ભારી, સત્સંગમાં આવતા તેને વારી. બહુ પ્રયત્ન કરે, બે તું પાછી વાળ, આની સાથે આપણે લેવા દેવા નથી, સત્સંગને ને અમારે કોઈ લેણ દેણ નથી, તારે આ સત્સંગ કરવાનો નહીં. કુસંગી ઘરની અંદર બધાય છે, અને આ બાઈને સત્સંગ કરવા ના દે, ભગવાનનું ભજન કરવા ના દે, ક્યાંય જવા પણ ના દે, ને એને આખો દી હેરાન કર્યા રાખે કર્યા રાખે. નાની મોટી કાંઈ વાત હોય તો તારા ભગવાન આમ, તારા ભગવાન તેમ, તું આમ વાત કરે છે, જો આખો દિવસ માળા લઈને બેસી રહે છે, પણ જો તારો ભગવાન સાચો હોય તો આમ ન થવું જોઈએ ને, કે જો આમ થયું ને તેમ થયું. આ બાઈને એટલું ટોર્ચર કર્યું, એટલું પ્રેશર આપ્યું, પણ બાઈએ ક્યારેય મહારાજને ફરિયાદ ન કરી કે તમારું ભજન કરું છું મહારાજને, આ મને આટલું દુઃખ કેમ આવે છે, આવડું બધું દુઃખ કેમ? તો જો ઢીલો માણો હોય ને તો ભગવાનને એમ કહી દે કે ભગવાન આ બધું આવડું બધું માથે દુઃખ કેમ, તમારું ભજન કરીએ છીએ ને આવી પરીક્ષા કેમ કરો છો? ફરિયાદ ન કરી, ફરિયાદી ન બનવું ક્યારેય. આપણે તો ફરિયાદી જ બનીએ છીએ જ્યારે હોય ત્યારે, ભગવાન પાસે આવીએ એટલે ફરિયાદી જ બનીએ છીએ જ્યારે આવીએ ત્યારે ભગવાન પાસે. ભગવાન પાસે આવીને ફરિયાદ કેવી, કે આ નથી ને તે નથી ને, આટલું કરું તો તું આટલું શોધો, આટલું કરું તો આટલું મળવું જોઈએ. આપણે સોદાબાજીમાં આટલી માળા તો આટલું ફળ, આટલી અગિયારસ તો આટલું ફળ, આટલા જાપ તો આટલું મળવું જોઈએ, સોદો કરીએ છીએ આપણે, ફરિયાદ કરીએ. જો ના આપે તો ફરિયાદ, કાં એવી ફરિયાદ કરીએ, વર્ષોથી સત્સંગ કરતા આવ્યા છે ને હજી સુધી તમે અમારા હામું જોયું નથી. એ મહારાજ થોડુંક હામું જો, મહારાજે તો હામું જોયું જ છે, પણ હવે આપણે જોવાની, મહારાજ તો હામું જ જુએ છે, આપણે નથી જોયું. ફરિયાદ ન કરવી ઠાકોરજીની પાસે જઈને, યાદ રાખજો, ભગવાનની પાસે જ્યારે આવો ત્યારે ભગવાન પાસે ફરિયાદ ન કરવી, ફરી ફરીને યાદ કરવા, ફરી ફરીને ભગવાનને યાદ કરવા, ફરિયાદી ન બનવું ક્યારે, ફરી ફરીને ભગવાનને યાદ કરવા, બસ. આ ભાઈએ ક્યારેય મહારાજને એવી પ્રાર્થના કરીને એમ ના કીધું, એ ઠાકોરજી મારે આ સત્સંગને ટકાવી રાખવા, નભાવવા માટે આ કુસંગીના ઘરની અંદર હું એકલી બાઈ, અને આટલું કષ્ટ પડે, તમારી ક્યારેક પૂજા ન થાય, ક્યારેક માળા ન થાય, ક્યારેક તમારું સ્મરણ ન થાય, પણ મહારાજ થોડો ગામાં કાંઈ રસ્તો કર, ક્યારેય ફરિયાદ રહી.
મહારાજે ધાર્યું હશે તે થશે. આ ભાઈને સત્સંગ છોડાવવા માટે એના પતિએ એને ઘરની અંદર ઓરડામાં પૂરી દીધી, બહારથી માર દીધું તાળું. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ થયો, ન તો અન્ન આપ્યું ને ન તો એને જળ પણ આપ્યું. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ, અન્ન જળ વગર. આવી સ્થિતિ તો આપણી નથી થઈ ને, આવી મહારાજે પરીક્ષા નથી કરી ને, કરીશ કોઈની આવી મહારાજે? કે આવો સત્સંગ કરવા ના મળ્યો હોય, સત્સંગ કરતા હોય અને મહારાજે આવી કસોટી આપણી કરી હોય, આવી તો નથી કરી. તોય આપણે મહારાજની પાસે ફરિયાદ કરીએ છીએ, ફાઇલ ખોલજો બાપા, બાકીના રહ્યા એ આવી જાય કહીએ છીએ કે નથી કહેતા? વધ્યા છે જેટલાય કહીએ જ છીએ, કરીએ છીએ પ્રાર્થના. મહારાજે આવી કસોટી તો હજી આપણી કરી નથી. તેને વીતી ગયા ત્રણ દના, બાઈએ લીધું નહીં જળયાના. પછી આવ્યા દીન દયાળ, એ લાવ્યા ભોજનનો ભરી થાળ. બાઈએ ત્રણ દિવસ જેને સમય મળ્યો એ ત્રણ દિવસમાં એણે અહો નિસ મહારાજનું સ્મરણ જ કર્યું, ભજન કર્યું, સ્મરણ કર્યું. તો એ બાઈની ચિંતા મહારાજે ઠાકોરજીએ કરીને ભગવાન હાથમાં થાળ લઈ બાઈને જમાડવા માટે આવ્યા. સરસ મજાનો થાળ લઈને મહારાજ આવ્યા છે અને રોટલી ને રસ ને શાક ને મહારાજે આમ જમાડ્યા ને મહારાજે એ દર્શન દીધા અને દર્શન કરીને એ આ ઉમિયા બાઈ એટલી શાંત બનીને મહારાજ પછી ત્યાંથી વિદાય લીધી. સંકટની અંદર પણ મહારાજે જેણે અહો નિસ યાદ કર્યા બાઈએ, તો મહારાજે એની રક્ષા કરી. માટે ભગવાનને યાદ કરવા પડે તો ભગવાન રક્ષા કરે. ચિંતા કરનાર ઠાકોરજી છે એટલું યાદ રાખજો. મહારાજની મૂર્તિને સંભાળશો, કાંઈ કરવું બાકી રહેશે નહીં. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો સપ્તમ સ્કંદ પ્રહલાદજીનું આખ્યા નિયમ કહે છે, વ્યાસજીની કલમે લખાયું છે કે જ્યારે હિરણ્યકશ્યપુ પોતાના જ પુત્ર એટલે ભગવાનના ભક્ત પ્રહલાદને મારવા માટે મથે છે, એમાં ક્યાંય એને સફળતા મળતી નથી. કાળ કોટડીની અંદર એને પૂરી દેવામાં આવ્યો, અન્ન જળ કાંઈ જ એને આપવામાં આવ્યું નહીં, પણ પ્રહલાદે ભગવાનનું સ્મરણ છોડ્યું નહીં. ભૂખ્યો ને તરસ્યો પ્રહલાદ કાળ કોટડીમાં પડ્યા પડ્યા ઠાકોરજીનું સ્મરણ કરે છે, તો સ્વયં લક્ષ્મીજી થાળ લઈને જમાડવા માટે આવ્યા છે. એણે પોકાર્યા? ના, પોકારવાની જરૂર જ ના પડી. ભગવાનને સંભાળવાની જરૂર ના, ખાલી સંભાળ જ કર્યા. ભગવાને એમ ના કીધું કે હવે આમાંથી મારો બાપ મને હેરાન કરે છે અને મારો બાપ ફરેલો છે, માથાનો સત્સંગ કરવા દેતો નથી, મંદિરે જવા દેતો નથી. ઘણાને હોય આવા, એટલે શ્રાપમાં ઘણા આવી ગયા હોય ને ભેગા. એક કહે થાવું એનો બાપ, મારી કૂટીને કરાવું એનો પાપ. આવી ગયા હોય, ભજન ન કરવા દે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં વર્ણન કર્યું છે મહારાજના પ્રાગટ્યની કથામાં. પણ ક્યારેય ભજન છોડે નહીં તો મહારાજ એની રક્ષા કરે છે. રામચંદ્ર શેઠ હતા વૈદ્ય, અને એની પત્ની અમૃતબેન ઘરની અંદર રાત્રિના સમયે સૂતા હતા. એક નોકરાણી પણ હતી, એ બહારના ઓસરીના ભાગમાં સૂતેલી. સત્સંગી કુટુંબ પરિવાર, મહારાજનું સ્મરણ કર્યા રાખવા વાળો, ભજન કરે, સત્સંગમાં રચપત રહેવા વાળા, સેવા પણ મહારાજની કરે. મહારાજ એને તો કેવા કેવા પરચાઓ આપેલા છે શ્રીજી મહારાજે. બે જણા વચ્ચે એકવાર ઝઘડો થયો હતો, પતિ પત્ની વચ્ચે. વૈદ્ય અને એની પત્ની અમૃતબેન
પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય એ આવું વાંચીએ ત્યારે અમને ખબર પડે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય પણ ઝઘડા એવા ન થવા જોઈએ કેમ, ગોબા પડે વહાણ હોય તો ખખડે, જેના ઘરમાં વાસણ ના હોય એને શું ખખડે, જેને વાસણ હોય એને ખખડે ને એના ગોબા પડે. પણ મહેરબાની એટલી કરવી, ગોબા પડે તો ઘરમાં ને ઘરમાં ઉપાડી લેવા, ગોબો પડ્યો તો ઉપાડી લેવા, વેલણથી ફાવત વેલણથી ઉપાડો, ધસ્તાથી ફાવત ધસ્તાથી, હાંબેલાથી ફાવત હાંબેલ, જેનાથી જેવો ગોબો ઉપાડી લેવો. પણ એવા ગોબા ન પાડવા કે બહાર દેવા પડે. અને કદાચ તમારાથી ના ઉપડે એવો હોય ગોબો, ગોબામ તો સમજો ને, ગોબામ ન ખબર પડે પાછું ડોબું થઈ જાય. તમારે શું કે ગોબો જ કે શું કે ગોબો ને, તો વાંધો નહીં, આપણે ખીચડી માં હાલ છે. હાલો ઘરમાં ના ઉપડે ગોબો તો કદાચ આપણે હગાવાલાને કેવું, તો હગાવાલા આવીને ગોબો ઉપાડી લે, એટલે આવે ઉપાડી દે, મહેનત કરે થોડી તો ઉપડી જાય ગોબો. પણ મહેરબાની એટલી કરવી કે કંસારણ ત્યાંય મોકલાવો તમે ગોબો ઉપડાવવા, કંસારો બે જોડીને કે ભંગારમાં જવા દો, આ નહીં ઉપડે એવડો ગોબો ન પાડતા. પતિ પત્ની વચ્ચે થાય કલહ, પણ મીઠો કલહ, મીઠો ઝઘડો હોવો જોઈએ. રામચંદ્ર વૈદ અને એની પત્ની અમૃતબેન છે, એકવાર એની વચ્ચે એવો મીઠો ઝઘડો થયો છે કે શેઠ એમ કહે છે કે ઠાકોરજીને આપણે વાઘા અર્પણ કરવા છે, જરિયાની વાઘા આપવા છે. અને બાઈ એમ કે મહારાજ જરિયાની વાઘા બહુ નથી પહેરતા, મહારાજ તો સફેદ વસ્ત્ર પહેરે છે, મહારાજને વધારે તો આપણે સફેદ વસ્ત્રમાં જોયા છે, મહારાજ જરિયાની વસ્ત્ર બહુ પહેરતા નથી એટલે આપણે મહારાજને સફેદ વસ્ત્ર આપવા, ભારે નથી દેવા, મહારાજ પહેરતા નથી એટલે, અને રોજ પહેરે ને કે સફેદ વસ્ત્ર આપીએ, મહારાજને સફેદ બહુ વાલા છે. આવું ઘણી વાર થતું, એકને દેવું હોય ને એકને ના દેવું હોય, ભલા કે આટલું દઈએ, ભલા કે ના એટલું નહીં, આપણે આટલું રાખીએ તો ઘણા લખાવવું હોય સભામાં, નોંધાવવું હોય પણ બીતા હોય, પૂછવા જવું પડે ને, ગણાને સ્વતંત્રતા હોય, કોઈને પૂછવાની જરૂર નહીં, એ તો ઘરે જઈને કલહ થાય નાનો મોટો. હું લખાઈ ના આવ્યા, જરાક જોવું તો જોઈએ ને કે આ મોર્ગેજ ભરવાનું બાકી હતું ને, હા તમે બિચાર્યા વગર જ કરી નાખો છો, આવું થતું હોય તો. બાઈ કહે છે મહારાજને સફેદ વસ્ત્ર આપવા છે, અને ભાઈ એમ કહે છે નહીં મહારાજને લાલ જરિયાની વસ્ત્ર આપવા છે. બેની વચ્ચેના મીઠા કલહની અંદર આખર મહારાજને એમ થયું, અમે તો બધા વસ્ત્ર ધારણ કરીએ છીએ, અમે તો બધા વસ્ત્ર ધારણ કરીએ છીએ અને બાઈને સફેદ દેવા છે, સફેદનો ભાવ સાચો છે ને જરિયાની વસ્ત્રવાળાનો સાચો, પણ મહારાજે દીધું છે ને મહારાજને દેવું છે, મહારાજે શક્તિ આપી હોય ને તો મહારાજને શક્તિ પ્રમાણે આપવું, શક્તિ આપ્યું તો આ વૈદ્યરાજને મહારાજે શક્તિ આપી છે એટલે શક્તિ પ્રમાણે અર્પણ કરવું છે. અને મહારાજ લાલ કલરના વસ્ત્ર ધારણ કરી જરિયાની, અને મહારાજ ત્યાંથી આમ ઘરની બહાર પસારતા, નોકરારી કામ કરતી હશે, મહારાજ આ કોટમાં કીધું બોલાવો શેઠાણીને, અને શેઠાણીને જઈને કેમ મહારાજ આવ્યા છે, અને શેઠાણી બહાર આવ્યા ને શેઠાણીને મહારાજે કીધું જો અમે કયા વસ્ત્ર પહેર્યા છે, તો કહે છે મહારાજ સરસ મજાના લાલ જરિયાની વસ્ત્ર, કે અમને જરિયાની નથી સારા લાગતા કે, તો કે મહારાજ બહુ સારા, તો કેમ ના પાડે છે, તો કેમ ના પાડે. પછી જ્યાં વૈદ્યરાજ ઘરે આવ્યા એટલે બાઈએ કીધું આપણે મહારાજને તો લાલ વસ્ત્ર સરસ મજાના જરિયાની જ આપવા છે. મહારાજ આવ્યા અને મને દર્શન આપ્યા અને મહારાજે સરસ મજાના લાલ જરિયાની વાઘા ધારણ કર્યા હતા. આવો સત્સંગ કે જેને મહારાજ દર્શન આપતા હોય ને માગીને લઈ લેતા હોય, મહારાજ દર્શન આપતા હોય ને માગીને લઈ લેતા હોય, એની ચિંતા મહારાજ કરે, એની ચિંતા મહારાજ કરે છે. ઘરની અંદર વૈદ્યરાજને, અમૃતબાને, નોકરાણી બાર ઓસરીમાં સૂતેલાને રાતનો સમય થયો ને આ ભક્તના ઘરની અંદર અચાનક કંઈક આગ લાગી, આગ લાગી, ગસગસાટ ઘરમાં સૂતા હોય ને એને ખબર ના પડે આગ લાગી હોય તોય, આગ લાગી, ધીમે 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 આગ વધવા માંડી. ભગવાનને એમ થયું કે આ ઘરમાં કોઈ જાગતું નથી ને હમણાં
આમ બળીને ખાક થઈ જશે ને ધોળા દોડી થઈ જશે. આના ઘરની અંદર આગ રાગી છે ને આમાં કોઈ ઊભા થતા નથી. મહારાજને ચિંતા થઈ, ક્યાં મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ને ક્યાં આ રામચંદ્ર વૈદ વડોદરામાં, અને કેવડો આમ લાંબો ફાસલો, ને મહારાજ ત્યાં બેઠા બેઠા રામચંદ્ર વૈદને એના ઘરમાં લાગેલી આગને જોઈ જાય, અને મહારાજ એમ કહે કે એના ઘરે આગ લાગી છે. મહારાજે કેટલા સીસીટીવી કેમેરા આમ સામે ગોઠવેલા હશે લાઈવ ટેલિકાસ્ટમાં, જે ક્યાં હું થાય ખબર પડે. સિલેક્ટેડ સિલેક્ટેડ હશે, સિલેક્ટેડ સિલેક્ટેડ નહીં હોય. મહારાજ માળા ફેરવતા એમ સુરો કે તમે વળી કોની માળા ફેરવો છો, તમારા કરતા બીજા ભગવાનો જ કહેજો અમે એની ફેરવીએ. કે મહારાજ માળા ફેર, તમે કોની માળા ફેરવો છો, અમે તમારા નામની ફેરવીએ, તમે કોની ફેરવો છો, તમે કોની ફેરવો છો, તમારા કરતા જો બીજો ભગવાન જ કહેજો ડાયરેક્ટ અહીંયા વયું જવાય અમારે. કે મહારાજ કે મણકે ને મણકે ભક્તનું નામ, મારા ભક્તનું નામ લઈ રહ્યો છું. મહારાજનું જે અખંડ ચિંતવન, અખંડ અહો નિસયુર માધારતા હે કરવું રહે ન કાઈ, કાઈ કરવું ન રે, મહારાજ કરે છે. આગ લાગીને મહારાજ એ આગને ઓલવવા સચેત કરવા માટે મહારાજ એના ઘરે આવ્યા, અને મહારાજને એમ થયું કે શેઠને શેઠાણીને જગાડવા એના કરતાં નોકરાણીને જગાડું, કે નાના કામમાં નોકરને જગાડવા સારા. કે બાર કામવાળી બાઈ જે રાખેલી એને ભાઈ સૂતેલી, મહારાજે એને જગાડી. હો જોઈએ તો ખરા, ઓહો નોકરાની ભાગ કેટલા, મહારાજે એને જગાડી. આ હા હા, તમે જુઓ સત્સંગીના ઘરે કામ કરવામાં આટલો ફાયદો. હા, કામ કરવામાં સત્સંગીના ઘરે આટલો ફાયદો, પડોશી થવામાં આટલો ફાયદો, પીજી તરીકે રહેવામાં આટલો ફાયદો. હા, સત્સંગીના ઘરે રહેવામાં ફાયદો છે. હા, સત્સંગી ભૂષણ શાસ્ત્રનું એક પ્રકરણ અને એમાં એક વાત બહુ સરસ લખાયેલી છે. સદગુરુ વાસુદેવાનંદ વર્ણીએ બહુ સરસ એક ચરિત્ર એની અંદર મહારાજનું મૂક્યું છે, ને એમ કહે છે કે મહારાજ છે એ સત્સંગીને ભક્તને તો ધામમાં તેડી જાય, પણ એના ઘરે કૂતરું બલાડું પાડ્યું હોય ને એનાય ભાગ છે. માણસને તો મહારાજ તેડી જાય કદાચ, આજે એમ કે મહારાજ આ નોકરાણીને જગાડી ઘરમાં ફાયદો હતો, પણ કૂતરું બલાડું પાડેલું હોય એનાય ભાગ ખુલી જાય. કારણ કે એના ઘરની અંદર બે ટાઈમ ઠાકોરજીની દીવાબત્તી થતી હોય, એના શબ્દો પેલા અબોધ પ્રાણીના કાને પડે, ભાગ નથી એના, કેટલા ભાગ્ય છે. રોજ સવાર સાંજ જે કથા વાર્તા થતી હોય એ કથા વાર્તાના શબ્દો કૂતરાના કાને પડે. કૂતરા બલાણાના ભાગ છે, સત્સંગીના ઘરે પાડ્યું હોય તો. એટલે એમ નથી કહેતો કે તમે કૂતરા બલાડા પાડજો, અહીંયા જ બધા પાડે છે, અહીંયા અહીંયા વાંધો નહીં, અહીંયા જ ભાગ છે જ આ દેશમાં તો. અહીંયા પાડ્યા હોય એના માણા કરતાં કૂતરા બલાડાના વધારે હશે કદાચ. પંપાળે ને હાચવે ને રાખે ને બેડ ઉપર હુવડાવે ને લઈ જાય ને ફરવા લઈ જાય, ગજવામાં કોથળી રાખે ને લઈ ગયો હોય બહાર રખડવા ફરવા માટે, ઉપાડીને મૂકી દે. સાચું છે ને, હે ભાગ નથી એના. પ્રાણ આમ કા ભગવાનને પ્રાર્થના કરવી છે કે નહીં એમ, ભાગ સત્સંગ ના કર્યો હોય તો એને તો પછી અહીંયા સારી ટ્રીટમેન્ટ મળે. પણ ઘરની અંદર સત્સંગીના ઘરમાં પાળેલું હોય એને મહારાજ તેડી જાય છે. બહુ સરસ કથા છે. નર્મદાના કિનારે મુક્તાનંદ સ્વામીને તવરાના મેળાની અંદર જ્યારે ગયા હતા ને ફરત આવતા, એ નર્મદાના કિનારે કાનોની ગામની અંદર આમ જ્યારે નર્મદાના નીર વહેવા લાગ્યા ને જ્યારે પાર થાય મતીને મુક્તાનંદ સ્વામીને સંતો જ્યારે રોકાણા, એક દિવસના રાત્રિના ઉપવાસ ત્યાં જમવાનું મળ્યું નહીં, બાજુના ગામની અંદર રહેતા ભગતને ખબર પડીને
ભગત ને સમાચાર મળ્યા ને એકો જોડી અને સીધું સામાન લઈ અને નર્મદાના કિનારે આવી ધરાપામાં સામાન મૂકી અને એ સામેના કિનારે સંતોને સીધું આપીને જમાડ્યા. આટલું કાર્ય કર્યું. અને જ્યારે અંત સમો આવ્યો, શ્રીજી મહારાજ એક ગામની અંદર આવી અને એમાં રહેતા એક બાપુદાસને દર્શન આપી અને મહારાજે એમ અડધી રાતે જગાડ્યા અને કીધું કે અમે આમ તો ગામમાં આવ્યા હતા એક જીવને લેવા માટે, આ તો તમને આવ્યા એટલે દર્શન દેતા ગયા. મહારાજ કયા જીવને લેવા જઈ રહ્યા છો? જી ભાઈને અમે લેવા માટે આવ્યા છીએ. મહારાજ હમણાં સત્સંગમાં રાખો તો સારું, એમની ઘણી જરૂર છે ને એમનો સમાજ સારો. તો મહારાજ કે સારું, ત્યારે એના બળદને લેતા જશું. મહારાજ બળદને કેમ? તો કે મારા સંતોની સેવામાં ઉપયોગમાં આવ્યો તો ને એટલે. ખાલી સીધું લઈ જવાના ઉપયોગમાં જ આવ્યો ને એનું કામ થઈ ગયું. મહારાજ તેડી ગયા. નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા ને નિત્યાનંદ સ્વામીના ઉપચારમાં એક બકરીના દૂધની જરૂર હતી તો એક ભગતે પોતાની બકરીનું દૂધ આપ્યું ને મહારાજ બકરીના ધામમાં તેડી ગયા. સત્સંગીના ઘરમાં હોય તો ફાયદો છે. નોકરાણીને મહારાજ જગાડે છે. જુઓ તો ખરા, ભાગશાળી કહેવાય અક્ષરધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, તેના દર્શન કરવા હોય તો દુર્લભ છે અને એક સાધારણ જીવાત્માને મહારાજ જગાડે અને એમ કે જાગ ઉભીતા, ઘરની અંદર આગ લાગી છે. ઘરમાં આગ લાગી છે પણ ઓલી ભાઈ તો પડખું ફરીને હુઈ ગઈ પાછી કે હવે આપણું ક્યાં બળે છે, આમાં શેઠનું જાહે કે હુઈ જાઉં કે ઊંઘ બગાડવી કરોડ રૂપિયાની, આપણું ક્યાં આમાં જાય છે, શેઠનું જાય છે. મહારાજ જગાડે, જાગી નહીં. મહારાજ મને તમને જગાડે છે પણ આપણે એવા જીવ છીએ ને પડખું ફેરવી નાખીએ છીએ, હુઈ જઈએ છીએ, જાગતા નથી. જાગવાની, જાગૃહી જાગવાની જરૂર છે. આપણે જાગતા જ નથી. સતશાસ્ત્ર મનને તમને જગાડે છે પણ આપણે જાગતા નથી, પડખા ફેરવ્યા રાખીએ છીએ. જાગ ઊભી થાકે, સુતી છે શું, પડખું ફેરવીને હોઈ ગયું. એને થયું કે આપણું ક્યાં આમાં કાંઈ બળવાનું છે, જે જાય છે શેઠનું જાય છે, આપણે તો નોકરી કરીએ. પોતાનું ન મનાણું, પોતાનું મનાણું નહીં. પોતાનું મનાઈ જાય ને પોતાનું તો કામ થઈ જાય. મારું છે મંદિર, મારું છે આ ઠાકોરજી, મારા છે આ સંતો, મારા છે આ ધર્મ કોણ, મારું છે આ સત્સંગીઓ, મારા છે. આ પોતાનું મનાઈ જાય તો કામ થાય. આપણને પોતાનું મનાતું નથી. કચરો પડ્યો હોય તો જો ને, હા કચરો પડ્યો છે જોવા તો ખરે, શું કરે છે આ લોકો, કાંઈ સફાઈ નથી, આટલા બધા છે શું કરે છે. તું કોણ છે? તારું નથી મંદિર, ઉપાડ આવરણી, વાળવા મન ચાલ. પોતાનું મનાવું જરૂરી છે. ગામડાની અંદર હરિમંદિરોમાં જ્યાં અમુક અમુક ગામડાઓમાં પૂજારી રાખ્યા હોય, બ્રાહ્મણ રાખ્યા હોય, પૂજા કરતા હોય ગામની અંદર, જે આવે ને આમ અંદર પ્રવેશ કરે, ધૂળ તો જો કેટલી પડી છે, ક્યાં ગયો પૂજારી, કે બોલાવો, કે આ શું છે, કે આખો દાડો કરવાનું શું હોય તમારે, કે વાળી નાખતા હો તો, કે આવા પ્રશ્નો થતા હોય અમારી પાસે આવે એટલે કહું છું. આ તો ઝાડા થઈ ગયા હોય ઉપર આમ બધે એમ છોડી ગયા, આખો દાડો કરે છે શું, પાડી નાખતા હો તો, કે તો પૂજારીની બધું પાડવાને સાફ કરવા જ રાખ્યા છે, શેના માટે છે? ઠાકોરજીની સેવા માટે છે. આપણે શું કરવાનું? આપણે બધું સુપરવાઇઝિંગ આ બધું જોવા માટે જ રાખ્યા છે? ના, પોતાનું જો મનાઈ જાય તો કામ થઈ જાય. આપણું મનાવવું જોઈએ, મારું છે આ, મને મળ્યું છે, દુર્લભ છે એ મને સહજમાં મળ્યું છે, મહારાજ બહુ સુગમ થઈને મને મળ્યા છે અને મહારાજનું જે ઘર છે એ ઘર મારે સાફ કરવાનું છે કારણ મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે.
તમારા ઘરમાં કચરો પડ્યો હોય એ બાજુવાળો સાફ કરે કે તમે કરો? કોણ કરે? હા તો આમ હા બોલો ને કખડીને, કે હા અમારે જ કરવાનું હોય, એમ આપણે જ કરવો પડે છે, બાજુવાળો તો આવતો નથી ને, આપણે આપણું છે ને. વાત બહુ પ્રસિદ્ધ છે ઉકા ખાચરની, બહુ પ્રસિદ્ધ વાત છે, છે પણ સાવ નાની પણ સમજવા જેવી છે, પોતાપણું મનાવવાની વાત છે, મારું છે, છે તો બહુ સારી, નાના મનાની કઈ મોટી વાત નહીં, કૂતરાએ બગાડ્યું તું જે આવે એવો હોય, અહીંયા કૂતરાએ બગાડ્યું, જુઓ તો કૂતરાને ભાન નથી, અહીંયા બગાડાતું હશે પરભમ પુરુષોત્તમ નારાયણ જ્યાં સ્વયં બિરાજતા હોય ને, આવી પવિત્ર જગ્યા હોય ને, પરમહંસો બિરાજતા હોય અને એ ભક્તો આવતા હોય ને, જ્ઞાન ચર્ચાઓ થતી હોય, દેવતાઓ દર્શન કરવા આવતા હોય એવી જગ્યાએ કૂતરાએ બગાડ્યું, છી 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 છી, બીજું આવે છી છી છી, ત્રીજું આવે, જરાય ભાન નથી, બગાડતું જાય છે. ઉકા ખાચર આવે ને ઉકા ખાચર લુગડા બદલીને તરત સાફ કરી નાખે, નાહીને જગ્યાને સાફ કરીને પવિત્ર થઈને સભામાં આવે, મોડા આવે ને આપણા જેવા બેઠા ને, વહેલા આવું છે ને પૂર્ણાહુતિ માયા, કથા પૂરી થવા આવી, જો મોડા આવ્યા કે હવે શું, હવે તો પૂરું થઈ ગયું, પ્રસાદ વેચાશે હવે કે કાલથી વહેલા આવજો, આપણે એમ કહી દઈએ. ઉકા ખાચરે કોઈ સવાલ ના કર્યો, મહારાજે તો સીધું કીધું, ઓહો આવો આવો દરબારના ધણી, આવો આવો, દરબારના ધણીનું બિરુદ આપી દીધું, ધણીનું બિરુદ મળી ગયું. અને ઉતાવળિયા સુરા ખાચર જેવા બેઠા હોય તો કહીએ દે મહારાજને, મહારાજા એ દરબાર કઈ ઉકાના બાપનો છે, દરબારનો ધણી તો આ દાદો બેઠો છે, કોકના નામનો દસ્તાવેજ બારોબાર, હાથ બારની નકલ કાઢો એટલે ખબર પડે કે દાદાના નામે છે, કોકના નામે જ. મહારાજ કે ના, આ ઉકો છે ને એ જ સાચો ધણી છે આ દરબારનો, તમે બધા જ્યાંથી આવ્યા જોઈને આવ્યા, મોઠું બગાડીને આવ્યા, અને આ ઉકાએ પોતાનું માનીને સાફ કરી દીધું છે, પોતાનું મનાઈ જાય, પોતાનું મનાવ જ્યાં રહેતા હોઈએ ત્યાં પોતાપણું આવી જશે, મારું છે તો કામ હશે. એટલે આપણે ઘણી વખત કહે છે મન દઈને કામ કરવું, મન લગાવીને કામ કરવું, કેમ મન દઈ દેવાનું? નોકરી કરતા હોય તો નથી કહેતા મન દઈને કામ કરજે, મન દઈને ભણજે, મન દઈને, મન પરોવી દેવું એની અંદર. પેલી બાઈને જગાડી, જાગી નહીં, ન જાગી, બહુ જગાડી, મહારાજ કે મૂકો આના ભાગમાં નથી દર્શન, અમુક જીવ અકોણા હોય ને તો દર્શન ભાગમાં ન હોય, મૂકી દો કે આના ભાગ્યમાં નથી. મહારાજ અમૃતબાઈની પાસે આવીને અમૃતબાઈને જગાડે છે, અમૃતબાઈને કહે છે, હે ભાઈ ઊભી થા, તારું ઘર બળે છે. કહે ઘર બળે છે તમારું, તને સૂતા લાગે કે મસારું. મહારાજ કહે છે ઊભી થા, તારું ઘર બળે છે અને તને આમ હુતા આમ સારું કેમ લાગે છે, આવી રીતે સૂઈ રહી છે, તારી ચિંતા અમને છે, આવી રીતે તું કેમ સૂતી છે, ઊભી થા, ઘર બળે છે. બાઈ ફટાક દઈને બેઠી થઈ અને બાઈ બેઠી થઈને મહારાજને જોયા, મહારાજ કહે છે, મહારાજને બે હાથ જોડી વંદન કર્યા ને મહારાજને કહે છે, ઓહ મહારાજ અટાણે તમે, મહારાજ કહે છે તારું ઘર બળે છે ને આમ આમ ઘસઘસાટ ઊંઘ્યો છો, ઘોડા વેચીને ઊભા થાવ કે આ ઘર હમણાં આખું બળીને વયું જશે કે. મહારાજ આટલું કહીને વિદાય લીધી. બાઈ કહે છે, મહારાજ જો તમે ન જગાડત તો તો અમારો કાળ આવ્યો હતો, ઓકે આમાં નામે અમે બળી જાય, જો ન જગાડ તમે દયાળ તો આવ્યો હતો અમારો કાળ. મહારાજ તમે અમારી ચિંતા કરી છે અને અમને જગાડ્યા છે, અહો નિશો યુરમાં ધારતા કરવું ન રહે કાય, ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. મહારાજની મૂર્તિને જે ઉરમાં ધારીને રાખે છે એને પછી કાંઈ કરવું રહેતું નથી, એને કાંઈ, મહારાજની મૂર્તિને ધારીને રાખવી છે
એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે કે આ મૂર્તિ કેવી છે. મહારાજ મને ખબર છે કે આ મૂર્તિ મેં જાણી લીધી છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર નાય અવતારી જીવન જાણું છું. આમાં આપણે કામ કરીએ જીવનભાઈ, તમારું નામ જીવનભાઈ ને આપણે આજે મૂર્તિ એ જીવન જાણું છું. જીવનભાઈ ને જાણી લઈએ આજે. ચાલો જીવનભાઈ છે ને આગલી કડી તમે બોલજો ને બાકીની બધી પાછળ છે ને જીવન જાણું આપણે બધા બોલીશું તો જરાક જામશે, નહીં તો આ મેળવણ બરાબર નાખવું છે આપણે. બરાબર ને? તમારે ખાલી આગલી બોલવાનું. મૂર્તિ તમારી સુખકારી ઓછો અવતાર નાય અવતારી જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, વળી આપે રાજા ધીરાજ પુરસોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણો છો, તમને નેતિ કહે નિગમ જીવન જાણો છો, વાસુદેવ દયાળુ સ્વભાવ જીવન જાણો છો, મહાપુરુષ મહાનુભાવ જીવન જાણો છો, નારાયણ નિર્વિકાર જીવન જાણો છો, મહાપરમ મંગલકારી જીવન જાણો છો, હું ભક્ત ભય હારી ભગવાન જીવન જાણો છો, હું આપ્યા આશ્રિતને અભયદાન જીવન જાણો છો, હું સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણો છો, હું જેને અતિ અગમ કહે શ્રુતિ જીવન જાણો છો, હું છો પરમ કલ્યાણકારી જીવન જાણો છો, હું એવી નવતમ મૂર્તિ ન્યારી જીવન જાણો છો, તમે કોટિક બ્રહ્માદીશ જીવન જાણો છો, હું વાણી સર્વે તણા સોઈશ જીવન જાણો, થોડો તાલાપ જો જોડે જોડે ધન્ય ધન્ય જીવન જાણો છું, ભક્તિ ધર્મ નંદનાનંદન જીવન જાણો છું, અલૌકિક મૂર્તિ આપે જીવન જાણો છું, જોયે જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છું, તમે કાળ માયાના નિયંતા જીવન જાણો છું, છો ગુણ સાગર ગુણવંતા જીવન જાણો છું, તમે ભવ બ્રહ્માના સ્વામી જીવન જાણો છું, અકળ મૂર્તિ અંતર જામી જીવન જાણો છું, પતિત પાવન શરણ જીવન જાણો છું, અદમ ઉદારણ યદહરણ જીવન જાણો છું, નખ શિખ મૂર્તિ માંગળ રૂપ જીવન જાણો છું, આવે જોયે સુખ અનુપ જી
જીવન જાણું છું હું આનંદ પાવ આનંદ કર જીવન જાણું છું આનંદ માં મુખ મનોહર જીવન જાણું છું આનંદ રૂપ મહારાજની મૂર્તિને હૃદયમાં ધારતા જાજો અને જીવન જાણું પ્રેમથી છું હું સૌ જનને જોયા જે જીવન જાણો છો આનંદ વસન ભૂષણ અંગે જીવન જાણો છો આનંદ આપો છો ઉસરંગે જીવન જાણો છો કૃપા સિંધુ છો ઘન શ્યામ જીવન જાણો છો ક્રોધ લોભ નિવારણ કામ જીવન જાણો છો પરમાત્મા પૂરણ બ્રહ્મ જીવન જાણો છો નીલકંઠ કહે નિગમ જીવન જાણો છો જીવ ઈશ્વર ના સો સ્વામી જીવન જાણો છો વડે સવે ધામ ના ધામી જીવન જાણો છો ક્ષર અક્ષર થી છો પર જીવન જાણો છો અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણો છું કાળ માયા તમારી શક્તિ જીવન જાણો છું કરો બહુ કારજયવતી જીવન જાણો છું કોટી બ્રહ્માંડ ને કરે છે જીવન જાણો છું ઉત્પત્તિ સ્થિતિ ને હરે છે જીવન જાણો છું તેના નિયંતા છો રે તમે જીવન જાણો છું સત્ય સ્વામી જાણ્યા મે જીવન જાણો છું કારણ ના કારણ કહીએ જીવન જાણો છું કાળ ના પણ કાળ લઈએ જીવન જાણો છું આત્માના આત્મા છો જી જીવન જાણો છું પ્રાણ ના પણ પ્રાણ છો જીવન જાણો છું તમે ઈશ્વર ના ઈશ્વર જીવન જાણો છું અંતર જામી છો જીવન જાણો છું સર્વે ના છો સાક્ષી સાર જીવન જાણો છું સળના તમે છો દેનાર જીવન જાણો છું સ્વયં જ્યોતિ રૂપ રાજો જીવન જાણો છું માયા ગુણતી પરમી રાજો જીવન જાણો છું નિરાકાર નિરંજન કહે છે જીવન જાણો છું તે શું તમારી ગતિ લે છે જીવન જાણો છું જો અખંડ અવિનાશી જીવન જાણો છું માયા રહિત સો સુખ રાશિ જીવન જાણો છું તમારી મૂર્તિ નો પરિમાણ જીવન જાણો છું કરી શકે સુને અજાણ જીવન જાણો છું ચાર મુખે જો બ્રહ્મા બાકે જીવન જાણો છું પાંચ મુખે શિવ કહી દાખે જીવન જાણો છું સહસ્ત્ર મુખે કહે શેષ જીવન જાણો છું સદાનન ગાય
જાણે જીવન જાણો છો તોય કોઈ ન પામે પાર જીવન જાણો છો એવી મૂર્તિ છે અપાર જીવન જાણો છો સર્વે શાસ્ત્ર પુરાણ માય જીવન જાણો છો ગુણ તમારા ગવાય જીવન જાણો છો સર્વે દેવ વંદન કરે છે જીવન જાણો છો વેદ સ્તુતિ ને ઉચરે છે જીવન જાણો છો એવા સમર્થ સૌના સ્વામી જીવન જાણો છો સૌ રહે છે શીસ નામે જીવન જાણો છો તમારો ભય ભૂમિ ને મારે જીવન જાણો છો તેણે રહી છે લોકને તારી જીવન જાણો છો તમારા ભય તમે તરો જીવન જાણો છો ફૂલ ફળવન સગડે જીવન જાણો છો તમારા ભયથી શેષ હમેશ જીવન જાણો છો ચૌદ લોક દર્યા શે શીશે જીવન જાણો છો તમારા ભય થકી સાક્ષાત જીવન જાણો છો વસુ વરસાવે વરસાદ જીવન જાણો છો તમારા ભયથી સૂર્ય શશી જીવન જાણો છો પરે કાળ શક્તિ અવનીશી જીવન જાણો છો તમારા ભય બ્રહ્માંડે મૃત્યુ જીવન જાણો છો રસે સદા સર્વત્ર પરતો જીવન જાણો છો બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ જીવન જાણો છો રસે મરજી મા તત કેવ જીવન જાણો છો છે એક એક બ્રહ્માંડ દીશ જીવન જાણો છો ત્રેપણ નામાવે શીસ જીવન જાણો છો એવા સોજી એક નિયંતા જીવન જાણો છો સૌ રહે છે તમથી ડરતા જીવન જાણો છો એવા મોટા સો મહારાજ જીવન જાણો છો ત્રે મળ્યા સો મને આજ જીવન જાણો છો તે મળ્યા છો મને આજ જીવન જાણો છો તે તો નાથ કરીશે દયા તે ગુણ કેમ કર્યા જીવન જાણો છું જે કર્યો તમે ગુણ જીવન જાણો મહારાજ કેવા છે મહારાજ કેવા છે આપણે બધા બોલ્યા જીવન જાણું છું જીવનભાઈએ ગાયું ને આપણે બધાએ બોલ્યા જીવન જાણું છું આ જીવનભાઈને નહીં આમને બધા જાણીએ છીએ આપણે જીવન જીવન મારું જીવન કોણ છે મહારાજ તમે છો અને હું તમને જાણું છું તમે કેવા છો તમે કેવા છો એ મને ખબર છે નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું ઓળખું છું તમને તમે કોઈ સાધારણ નથી તમે તો મહાસમર્થ છો મહાસમર્થ તમે છો રાજા ધીરાજ તમે છો પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ તમે છો જેને વેદો નેતિ 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 કહે છે એવા વાસુદેવ તમે તો દયાળુ સ્વભાવના છો તમારા કાર્યને પણ હું જાણું છું તમારી શક્તિને પણ હું જાણું છું તમારા બળને પણ હું જાણું છું તમને હું ઓળખું છું અને મેં પહેલાં જ કીધું કે મહારાજને ઓળખવાના છે
મહારાજને ઓળખવા. વિસ્કુળાનંદ સ્વામી એ જ કહે છે કે મહારાજ હું તમને ઓળખી ગયો છું બસ. અને કોકને એમ કે ને ઓળખું છું, હા શબ્દમાં જ ફેર છે, ઓળખું છું ધીરુ બાપા, હા મને ઓળખી ગયો. બી જાય માણસ બોલાને એમ થાય કાંઈ હશે, શું હશે, તરત એમ થાય મને ઓળખી ગયો. અને ખબર પડી ગઈ ઓળખું છું મહારાજ, મહારાજ હું તમને જાણું છું, તમારી કાર્યશક્તિને હું જાણું છું, તમે કેવા છો એ જાણું છું, તમે ક્યાં રહો છો એ મને ખબર છે, તમારું પાવર કેટલો છે એ હું જાણું છું, તમને ઓળખું છું મહારાજ, અને મેં ઓળખી લીધા છે ને એટલે હું તમારી વાંહે ભેખ પહેરીને ચાલું જ રહ્યો છું. મારા પ્રાણ આધાર તમે છો, તમે જાણું છું, સર્વના છો સાક્ષી સાર, હું તમને જાણું છું. આત્માના પણ તમે આત્મા છો, કાળના પણ કાળ છો, તમારી માયા છે શક્તિ છે એ ખબર છે. કોટી બ્રહ્માંડને કરનારા પણ તમે છો, ઉત્પત્તિ કરનાર તમે છો, સ્થિતિ કરનાર તમે છો, ને લય કરનાર પણ તમે છો, કારણના પણ કારણ તમે છો, ને નિયંતા પણ તમે છો, અરે એટલું નહીં અંતરજામી પણ તમે જ છો, અંતરજામી તમે છો મહારાજ, હું જાણું છું. મહારાજને ઓળખવા બસ. મહારાજ અહીંયા બેઠા છે આપણે, તો મહારાજને જ્યાં સુધી નહીં ઓળખીએ ને ત્યાં સુધી સુખ નહીં આવે. નહીં તો મહારાજને મહારાજ જાણી લીધા, ઓહો બસ ભગવાન મળ્યા, હા હા મળી ગયા, સત્સંગ મળી ગયો, અને બસ સત્સંગ સભા જ્યારે હોય ત્યારે પહોંચી જાઉં ને એ સભા કરીને મહાપ્રસાદ લઈને ઘરે, ના નહીં ચાલે. સર્વના પણ તમે સ્વામી છો, સર્વના સાક્ષી પણ તમે છો, જે કર્મ જીવાત્મા કરે છે એ કર્મને જોનારા પણ તમે છો, અને એનું ફળ દેનારા પણ તમે છો, સર્વના સાક્ષી છો મહારાજ. સર્વના સાક્ષી હોય તો મારો એ મહારાજ મારો પણ સાક્ષી હોય. અત્ર તત્ર સર્વત્ર તમે ફેલાયેલા છો મને ખબર છે, તમારાથી માં શું અજાણ છે, તમારાથી શું અજાણ છે, હું શું કરું છું એ નહીં, મારા અંતરમાં શું વાત હોય ને એ નહીં તમે જાણો છો, તો પછી બીજી વાતની તો ક્યાં વાત કરવી, તમારાથી શું અજાણ હોઈ શકે. અને બાપ એ જાણું છું કે આ તમારી જે મૂર્તિ છે ને એનું પરિણામ શું છે, મને જે મૂર્તિ હું જેના નિરખીને દર્શન કરું છું ને એનું પરિણામ શું છે હું જાણું છું, તમારો મહિમા તો હું શું કહી શકું, શું કહી શકું તમારો મહિમા, ચાર મુખે બ્રહ્મા ગાય ને તો એનો પાર આવે એમ નથી. તમારું પ્રમાણ સર્વે શાસ્ત્રોની માય છે મને ખબર છે. કોઈના વિશેના ગુણને જ્યારે આપણે ગાતા હોઈએ, કોઈ આવ્યો હોય ને મહેમાન એટલે આપણે એમ કે આ ભાઈ આપણે ત્યાં આવ્યા છે અને આજે અહીંયા આગળ બે પાંચ મિનિટ વાત કરવાના છે, પણ એનો હું પહેલાં ટૂંકો પરિચય તમને, પછી એને ટૂંકો પરિચય આપવામાં આવે, એની કાર્યશક્તિનો પરિચય આપવામાં આવે, એ ભાઈ આવા છે ને તેવા છે, એની અંદર આટલી તાકાત છે ને આટલી પહોંચ છે ને બધી વાતો થાય ને. અમે કહે છે તમને હું ઓળખો છું, તમે કેવા છો, મેં તમને હું ઓળખી લીધા છે, જાણી લીધા છે મેં તમે. અને ભગવાનને જે ઓળખી જાય છે ને એનું કામ થઈ જાય છે. મહારાજને ઓળખવા, મહારાજને ઓળખવાની કિંમત છે. સોઢીની બીબડીની વાત જાણીએ છીએ ને, દાંતણવાળી. મહારાજ હવાનાપુરમાં દાંતણ માગ્યું ને સુરો દાંતણ ગોતવા જાય, મહારાજ ભાલમાં આ બાજુ ક્યાં દાંતણ બાવળીઓ હોય, મહારાજ કે જાઓ તો ખરા મળશે, મહારાજની આજ્ઞા થઈ પછી ગયા. અને મુસલમાન ભાઈના વાડાની અંદર એક નાનું આમ બાવળિયાની સોટી તૈયાર કરેલી ને એને કીધેલું ખુદા આવે, ખુદા માટે છે. સુરાય જોઈને સોટી માગવા જતા રહ્યા, અરે તો ખુદા માટે જ, અરે સાંભળીને ખુદા આવી જ ગયા, ચાલ ખુદા આવી ગયા છે.
ખુદા આવી ગયા છે, ચાલ એને જોઈએ છે. દાતણ ભાગોળે બેઠા છે, લા તરત દાંતેડું લઈને આમ સોટી સરસ મજાની લીલી છમ અને એને દાંતેડાથી વાઢી અને એમાં રહેલા કાંટાઓને કાઢી અને દાંતણ લઈને કહે છે, લો ખુદાને આપો. એમ નહીં, સુરાને થયું કે આ દાંતણ હું આલે મહારાજ તમારા પર રાજી થશે, એના કરતાં આ બીબડીને ઓળખાણ થઈ જાય, ઓળખાવી દઉં એને. હાલ માર ભેગી તારી જાતે આપજે. ભાગોળે બિરાજેલા ભગવાન સહજાનંદ સ્વામીને દાંતણ દેવા સુરો એ બાઈને બીબડીને જોડે લઈને આવે અને સુરો દાંતણ દેને મહારાજ રાજી થઈને એમ કે, અરે સુરા તું ના પાડતો તો પણ તું અમારા ખાતર દાંતણ ગોતીને લઈને આવ્યો. સુરો બે હાથ જોડીને કે, મહારાજ આ દાંતણ તો આ બાઈનું છે, આ બાઈએ ઘરમાં સરસ મજાની સોટી તૈયાર કરી હતી ને મેં તો એને એટલું જ કીધું કે ખુદા આવ્યા છે ને ખુદાને દાંતણ જોઈએ છે, ખુદા આવ્યા ભગવાન આવ્યા ભગવાનને દાંતણ જોઈએ છે. લો આ લઈ જાઓ, ભગવાન આ દાંતણ દેવા માટે આવી છે. અને મહારાજ કહો, આ દાંતણ દીધું અમને આ બાઈએ જતને કરીને, જેણે આ સોટી તૈયાર કરીને રાખી એણે દીધું, જા તારું કલ્યાણ. કુળાનંદ સ્વામી કે, આવું કલ્યાણ દેતાય મેં તમને જોયા છે જીવન, આવું કલ્યાણ દેતા મેં જોયા છે, જેણે માત્ર એક શબ્દની અંદર કે બસ ભગવાન આવ્યા છે ને ભગવાનને અર્પણ કરવાનું છે અને એણે મનથી માની લીધું કે આવ્યા છે ને ભગવાન જ છે અને એ ત્રણ છોગાળી પાગના ધડતલ ધણીને જોઈ લે અને નિશ્ચય થઈ જાય કે આ ભગવાન છે, હું જાણું છું મહારાજ, તમને ઓળખું છું, આવું કલ્યાણ દેવાવાળા તમે છો, મને ખબર છે. મહારાજ ભુજની ભાગોળમ શહેરની અંદર પ્રવેશ કરતા હોય ને મહારાજને એ સંગ ચાલ્યો જતો હોય ને સામેથી કોઈ બકાલી સામે હાલ્યો આવે અને બકાલી આમ મહારાજને આમ જુએ ને આહા હા હા હા, મહારાજ માણકી પર બિરાજમાન હોય ને સોનેરી સાજને ધારણ કર્યો હોય, માણકીને સોનેરી સાજ પહેરાવવામાં આવ્યો હોય અને વાહે બગુજી આમ છતર લઈને આમ હાલ્યા આવતા હોય ને બાજુમાં મૂળજી બ્રહ્મચારી ઝમર ઢોળતા હોય ને મહારાજની અસવારી હાલી જતી હોય, સંતો કીર્તનો ગાતા ગાતા ભુજનગરની અંદર પ્રવેશ કરતા હોય ને પાછળ ચાલ્યો આવતો સંઘને કાઠી દરબારો એ ઘોડા ઉપર હજી ધજીને તૈયાર થયા, મહારાજ કરતા એ સારા સારા આભૂષણોને ધારણ કર્યા હોય, રજવાડી ઠાઠ માઠ હોય અને આમ બરાબર મહેકની અંદર તલવારો લટકતી હોય, તલવારોની મૂઠ પણ હોનાની હોય, રજવાડી જોડાઓ પહેર્યા હોય, શું એનો ઠાઠ માઠ હશે. એમાં સામે હાલ્યો આવતો બકાલી છે આમ જોયા કરે જોયા કરે જોયા કરે જોયા કરે, માણકી ઘોડીના અસવારને જોઈને હાથ ઊંચો કરી કે, હમ પે નજર રખિયો બાપુ, હમ પે નજર રખિયો, મહારાજે હાથ ઊંચો કરે, જા જા નજર રાખશું તારા ઉપર, કે લે ઓળખતા હોય ને, હા મજા મજામાં કે, બકાલી ઉભો ઉભો જોયા કરે, મહારાજ ધીરે 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 અસવારી લઈને આમ આગળ વધ્યા, બકાલીને આમ જાણે જોયા જ કરે. સુરાને એમ થયું કે આ બે જણા હું વાર્તાલાપ કર્યો, ઓલાય હાથ ઊંચો કરીને કીધું, મહારાજ કે આમ આમ કર્યું, કાંઈ સમજવા જેવું હશે કે, જવા દે કે. ઘોડાને ઝાબુક મારી ઘોડો હંકારીને મહારાજ પાસે આવ્યા ને મહારાજ કે, ભણે મહારાજ હું કહેતા હતા હાથ ઊંચો કરીને, કોણ હતું કે? મહારાજ કે, ખબર નહીં કોણ હતું, મોટે માર્ગું હશે કે? તો હું કહેતા હતા કાંઈ નહીં કે. શું કાંઈ નહીં કે? આમ હાથ ઊંચો કરીને હલાવ્યો આમ આમ કર્યું ને કાંઈ કે, શું કીધું તમે કાંઈ? આમ કીધું તો ખરું તમે કાંઈ? મારે કે કાંઈ નહીં, બકાલી જોતો ને તો શાકભાજી વેચવા વાળો હતો, માથે શાકભાજીની ટોપલા હતા ને બકાલી હતો કે, એણે કીધું કે અમારા ઉપર નજર રાખજો. મેં કહું સારું સારું તારા પર નજર રાખશું. કેટલું સરળ, સાચે તારા પર નજર રાખશું કે? કોકને નથી કહેતા સારું સારું કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખશું અમે. કોક કે જોબ બોબનું ઠેકાણું કંઈક પડજો, સારું કાંઈ વાંધો નહીં, ક્યાં કશે ને તો કહીશું અમે, કહીશું કહીશું, કોક સારી જગ્યા ખાલી હશે કહીશું, નથી કહેતા આપણે, સારું સારું નજર રાખશું. હા સુરો કે, મહારાજ તમે એમ કહો છો કે નજર રાખશું, ઓલા કાંઈ નથી કર્યું અને ઓળખતાય નથી અને તમે કહી દીધું નજર રાખશું, આવા તો અઢળક ક્યારે અમારા ઉપર તો ઢળ્યા નથી. આ ઘર બહાર છોડીને કેટલાય સમયથી તમારા ભેળાને બેડા ફરીએ છીએ, આ પગના જોડાના તળિયા ગહાઈ ગયા, કોઈ દી અમને તો આવું ના કીધું કે તમારા ઉપર નજર રાખશું કે, એમાં હું જોઈ ગયા કે?
એમાં એમાં તમે ભાળ્યું હું કે? મહારાજ કે સુરા, સંઘના 700 માણામાં ઘોડા મજબૂત તમારા, તમે મજબૂત, તમારો રાજ ઠાઠ મજબૂત, આ બધામાં તમને કોઈને એને એમ ના કીધું કે અમારા ઉપર નજર રાખજો, અને માત્ર મને એકલાને એણે એમ કીધું કે અમારા ઉપર નજર રાખજો. સુરા એ ઓળખી ગયો અમને, અને સુરા જે મને ઓળખી જાય છે ને એની જ કિંમત છે. એ ઓળખી ગયો મને કે આ કોઈ માણસ નથી, આ કોઈ માણસ નથી લાગતો, આ તો કોઈ ભગવાન હોવો જોઈએ, કોઈ અવલૌકિક મૂર્તિ છે, આ લોકની મૂર્તિ આ નથી, આ તો કોઈ અવલૌકિક મૂર્તિ છે. એટલે સ્વામી કહે છે હું તમને ઓળખું છું. અવલૌકિક મૂર્તિ આપે જીવન જાણું છું, અવલૌકિક મૂર્તિ આપે જીવન જાણો છું, જોઈ જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છું, જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છું. અવલૌકિક મૂર્તિ છો તમે, અને હું જાણું છું કે તમને જે જુએ એના તો જન્મ મરણ દુઃખ ટળી જાય છે, એવી મૂર્તિ છો તમે, એને કાંઈ કરવું ના રે એવા મહારાજ તમે સમર્થ છો. જન્મ મરણના દુઃખ ટળી જાય, આ હવે એ બકાલીને કાંઈ કરવું પડ્યું. બોલો. મહારાજે કીધું અમે નજર રાખીશું. મહારાજ જેના ઉપર નજર રાખે પછી બીજા કોની નજર જોઈએ ને? કોઈની જોઈએ? મહારાજની નજર આવી ગઈ. એક રાજ્યનો, એક દેશનો, એક વિસ્તારનો રાજા અને કોઈ એવા વ્યક્તિને એમ કે તારી ઉપર મારી નજર છે, તું કોઈ જાતની ચિંતા કરીશ? શું ચિંતા એને? મહારાજ અક્ષરધામનો અધિપતિ એમ કે તારા ઉપર જા મારી નજર છે, હવે એને જન્મ મરણના દુઃખ ટળી ગયા, ટળી ગયા. તમને પેલી વાત ખબર છે, મહારાજને તરસ લાગી હતી ને મહારાજને ભાગોળે ઉભા રહ્યા ને સુરાને કે જા સુરા પાણી લેતવા. સુરા કે મહારાજ ઉભા રહ્યા મને સુરા કાચર પાણી ગોતવા ગયા ને એ ખેતરની અંદર એક છોકરો કોસ હાંકતો હતો. કોસ તો ઘણાને ખબર હશે, કોસ હાંકીને આવ્યા હશે, અમે તો જોયો નથી ને હાંક્યો નથી. તમે હાંક્યો છે? જોયો છે કોસ પાણી કાઢવાનું હોય ને, ઉલે ચાય પાણી પછી ખેતરની અંદર, હા પાણી પોકતું જાય. છોકરો કોસ હાંકતો હતો, સરસ મજાની ભૂંભલી હતી માટલી, પાણીની નવી નકોર લાવ્યો હતો. વાત સાંભળેલી જ છે, જાણીએ છીએ, જાણીએ છીએ એટલે તો અહીંયા બેઠા છીએ. જીવન જાણીએ છીએ, જીવન જાણું છું, પણ શું કરી રહ્યા છીએ આપણે? હરી સ્મૃતિ યાદ કરવા છે. જીવન જાણું છું હું. પેલો છોકરો કોસ હાંકતો હતો અને પાણીની તરસ લાગી એટલે સુરા ખાચર ગોતતા ગોતતા ખેતરમાં આવ્યા. ખેતરમાં આવી અને આ સુરા ખાચરે માટલી જોઈ છોકરાને કીધું, એટલે છોકરા પાણી છે અને પાણી જોઈએ છે, કેવો બાપુ માટલી રહી પીલો. અરે આ માટલી ચોખ્ખી છે, મારા ભગવાન માટે લઈ જાઓ. ભગવાન માટે? હા, નવી નકોર માટલી છે, લઈ જાઓ, નવી નકોર છે, લઈ જાઓ. સુરા ખાચરે માટલી ઉપાડી, માટલી લઈને ઘોડા ઉપર બેહવા જાય છે. ત્યાં સુરાને મનમાં એમ થયું કે માટલી લઈને મહારાજને હું આપીશ, મહારાજ રાજી થશે,
પણ મારા ઉપર થશે, આ છોકરા ઉપર રાજી થાય એવું કરવું છે, છોકરા ઉપર રાજી થવા જોઈએ. પણ હવે તો ટાઈમ પૂરો થયો, પડદો પડી ગયો આપણે. હું તો ભૂલી ગયો આ દેશમાં ટાઈમ ટુ ટાઈમ ચાલવું પડે. તો હવે આપણે ભલે મહારાજને કહીએ તરસ્યા રહ્યો અને બાપુને કે ગોળે બેહો કાલે વાત, રાઈટ? મહારાજને હું કામ તરસ્યા રાખવા, પાણી પીવડાવી દઈએ, પીવડાવી દઈએ ને પાણી. સુરા ખાચર છોકરાને કહેલા, છોકરા તે તું ભેગો હેળ ને, તુંય ભેગો ચાલ. પણ બાપુ આ કોસ કોસ ઘડીક પડતો મૂકને, તારા હાથે પાણી આપીશ ને રાજી થશે. છોકરાને મન થાય એમ થયું કે આના ભગવાન છે, લાવને હું જઈને દર્શન કરતો આવું, ભાવવાળો હશે. ભેગો બેઠો ગોળે માટલી પકડીને, સુરા ખાચર ગોળો ધીમે 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 હંકારતા જાય છે. ને સુરા ખાચર હંકારતા હંકારતા મનમાં વિચાર કરે, છોકરાનું કલ્યાણ થાય એવું કરવું છે. મહારાજ રાજી થાય અને છોકરાને એમ કહેલા, માગ તું શું માગીશ, તો આ છોકરો શું માગશે, લાવને જરા કે તૈયાર કરી દઉં. સુરા ખાચર છોકરાને કહેલા, છોકરા મારો ભગવાન રાજી થશે ને પાણી પીને, એટલે તને માગવાનું કહેશે, ત્યારે તું શું માગીશ. છોકરો કે તમારા બાપુ દેશે, એને તો ખબર ના ને ભગવાન એમ કે તમારા બાપુ દેશે, હા આપશે ને, અચ્છા 50 વીઘા છે, બીજી 50 વીઘા માગી લઈશ. રાખે 50 નહીં કે, હા નહીં આ નહીં, તો કાંઈ નહીં વધારે આપતા હો તો 100 વીઘા કે, આ નહીં તને માગતા નથી આવડતું. તો કે બાપુ તમે જ કહો ને શું માગવાનું કે, તો કે તને રાજી થાય ને એમ કે ને તારે શું જોઈએ, તો તું એમ કહેજે કે મારું કલ્યાણ કરજો, મારો મોક્ષ કરજો. બાપુ એ કેવું હોય, તો કે એ તું એટલું માગજે ને, એટલે છેલ્લા અંત સમય આપણે જ્યારે આ છોડીને જઈએ ને શરીર, તેદી કામ આવે આપણને. છોકરાને આમ સમજાવી દીધું. છોકરો આવ્યો મહારાજ પાસે, મહારાજની પાસે આવીને પાણી આપ્યું. મહારાજની તરત શાંત બની, મહારાજ છે એ મહારાજ રાજી થયા. સુરાને કહે, રે સુરા તું અમારા માટે પાણી લઈને આવ્યો, અમે તો બહુ તારા ઉપર રાજી થયા. સુરો કે, મહારાજ મારા પર નહીં, આ પાણી છે ને આ છોકરાનું છે, તમે આ છોકરાને ઉપર રાજી થાવ. મહારાજ કહો, છોકરા તે પાણી પાયું? હા બાપુ મેં પાણી પાયું, તારા પર બહુ રાજી છીએ, તારે જોઈએ તું માગ કે. છોકરો કે, કલ્યાણ કરજો કે. કલ્યાણ કરજો. મહારાજ કે, જા કર્યું કલ્યાણ. મહારાજ કે, જા કર્યું કલ્યાણ. નિષ્કુળાનંદ સ્વામી કે, મહારાજ જાણીએ છીએ આવા કલ્યાણ દેતા, પણ અમને તમને જોયેલા છે, અને આટલું નહીં, મહારાજે એમ કીધું કે જા છોકરા તારું કલ્યાણ. પછી હળવે કરીને સંતો બાજુ જોઈને મહારાજ કે, આપણા માયલો ફૂટી ગયો લાગે છે. આની છોકરાને શું ખબર હોય, કોક ફૂટ્યો લાગે છે છોકરાને ખબર. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મહારાજ હું તમને જાણું છું, અને કેવા મહારાજને જાણ્યા છે એ તો બરાબર આવતીકાલે 6 વાગે ફરી પાછા નિષ્કુળાનંદ સ્વામીની કલમે, અત્યારે ભગવાનના નામની સાથે જ અહીંયા ગળી ચરિત્રને શ્રીહરિના ચરણોમાં વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રી નર નારાયણ દે, લક્ષ્મીનારાયણ દે, શ્રી રાધા કૃષ્ણ ઘનશ્યામ શ્રીપતિં શ્રીધરં સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવ નામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજ.